એવી જગ્યાએ કે જ્યાં આગળ આપણે ઘણી બધી કંપનીઓનું ડેવલપમેન્ટ જે છે તે આપણે કરવા માંગીએ છીએ સૌથી વધારે તો સ્ટ્રગલ ધીમે 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 બધે કરતા ગયા આર્થિક પણ પાસું પેલા વીક હતું તો ગામમાંથી જે તે સમયે સમજી લઉ કે સ્ટાર્ટિંગ બેજો એટલે બેંકના પૈસા પણ મળે નહીં આપણે એમ કહેવાય ને કે જે નૂન્યતા કે ભાઈ આપણે આટલું જ કરી શકીએ ને આટલું જ થઈ શકીએ એ એક તો પેલા નંબરે દૂર થઈ છે કન્સલ્ટિંગ એક વસ્તુ એવી છે કે પ્રોપર સિસ્ટમ પ્રોપર ટૂંકમાં એમ કહેવાય ને કે જે તે યુનિટનો ઢાંચો છે તે વ્યવસ્થિત કરવો એમ પહેલા કેવું જર્ની હતું ને ટુ ડુ લિસ્ટ બનાવ્યો પછી આપણને શું ફાયદો થયો જય શ્રી કૃષ્ણ બધાને મારું નામ છે કિરણ મોરે અને ગુરુકુલ ટ્રેનિંગ એન્ડ કન્સલ્ટન્સીથી હું આપ સભી લોકોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અહીંયા ભેગા થયેલા છે એક એવી જગ્યાએ કે જ્યાં આગળ આપણે ઘણી બધી કંપનીઓનું ડેવલપમેન્ટ જે છે તે આપણે કરવા માંગીએ છીએ અને એમાંની જ એક કંપની જેની અંદર આજે આપણે અહીંયા અવેલેબલ છે રાજકોટની અંદર જેમનું કામ છે સ્ટાર લેવલનું એ કંપનીનું નામ પણ છે ગોલ્ડ સ્ટાર અને એ આજે કશે ને કસે કન્ટ્રીબ્યુટ કરે છે આપણા ફાર્મર લોકોને આપણા ખેડૂતોને અને એમના કામને આસાન કરવા માટે એમની પાસે ઘણી બધી પ્રકારની પ્રોડક્ટ્સ છે જેની ઉપર આજે આપણે ડિટેલમાં ચર્ચા કરશું અને એમની આપણે આજે મુલાકાત કરશું તો ગોલ્ડસ્ટાર થી હવે આપણે ભેગા થઈ રહેલા છે જગદીશ સરને અને જગદીશ સર જોડે હવે આગળની આપણે ડિસ્કશન કરશું એમની જર્ની ને લઈને જય યોગેશ્વર જય યોગેશ્વર હવે આજે આપણે ભેગા થયેલા છે સ્પેશિયલી તમારા જર્નીને જાણવા માટે કે તમારી લાઇફનું જર્ની કઈ રીતે રહ્યું છે તમે આ ગોલ્ડ સ્ટાર કંપનીની ન્યૂ કઈ રીતે નાખી અને અત્યાર સુધી તમે અહીંયા પહોંચ્યા તો એ કઈ રીતે પહોંચ્યા તો તમારી શરૂઆત જે છે જર્નીની એનાથી તમે સ્ટાર્ટ કરો યસ આમ જોઈએ તો ઓગણીસો ને સત્તાણુંથી રાજકોટમાં હું ગામડેથી ટૂંકમાં આવેલ પછી જે તે યુનિટમાં અહીંયા મેં ટૂંકમાં પ્રેક્ટિસ બધી લીધેલી પછી બે હજારની સાલ સુધીમાં બીજા અધર યુનિટમાં કામ કર્યા કામ કર્યા પછી બે હજાર એકથી યુનિટની શરૂઆત કરી પણ એ પહેલાં અનુભવ બધો થઈ ગયો હતો કમ્પ્લીટ અનુભવ પછી ધંધો કરવા માટેના પૈસા નહોતા એટલે બે હજારમાં કમ્પ્લીટ હતો અનુભવ પછી ફાધર પાસે પૈસા નહોતા તો પછી સુરત અમારા એક રિલેટિવ કે તમે એવું હોય તો કે અહીંયા આવી જાઓ અહીંયા આપણે કાંઈક કરશું એમ પછી સુરત ગયા પણ ત્યાં વાતાવરણ અનુકૂળ ના આયું એટલે વરી પાછું રિટર્ન ત્રણ મહિનામાં પાછા રાજકોટ પછી રાજકોટ જ પાછું જોબ જોઈને કરી અને પછી પાછી ધીમે 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 ફાધર થી પંચોતેર હજાર રૂપિયાનું સેટિંગ થયું ઓકે એટલે બે હજાર એકમાં અમે ત્રણ પાર્ટનર સાથે શરૂઆત ધંધાની કરી અચ્છા પછી ત્રણ વર્ષ પછી અમે બે પાર્ટનર પછી બે હજાર દસથી પાછા હું સિંગલ બરાબર આ રીતના ધીમે ધીમે આગળ વધતા ગયા ઓકે અને આજે સબમોસેબલમાં લઈને ઓલ રેન્જ વી થ્રી વી ફોર વી ફાઈવ વી સિક્સ મિની ઓપન વેલ ઓપન વેલ આઈ આઈએસઓ ફાઈવ સ્ટાર રેટિંગના અમે બધા સબમર્સિબલ પંપ ધરાવીએ છીએ બરાબર છે તો કેટલા વર્ષ આપણને પૂરા થયા સર આ જર્નીમાં સમજો ને કે સ્ટાર્ટિંગ બે અત્યાર સુધીમાં બાવીસ વર્ષ બાવીસ વર્ષ કમ્પ્લીટ થાય આ બાવીસ વર્ષનું જે તમારું જર્ની રહ્યું એમાં કેટલા માઇલસ્ટોન આપણે અચીવ કર્યા સર અચીવમેન્ટ આપણા થયા કેટલા સારા સારા કામ આપણે કરતા ગયા ગ્રોથ કઈ રીતે કરતા ગયા બરાબર ગ્રોથમાં સૌથી વધારે તો સ્ટ્રગલ ધીમે 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 બધે કરતા ગયા આર્થિક પણ પાસું પહેલા વીક હતું તો ગામમાંથી જે તે સમયે સમજી લઉ કે સ્ટાર્ટિંગ બે જોયે એટલે બેંકના પૈસા પણ મળે નહીં એટલે ગામમાંથી પૈસા ટૂંકમાં ગોતવા પડે એરેન્જ કરવા પડે સાચી વાત એટલે એ રીતના ગામમાંથી પૈસા ગોતીને અને ધંધામાં જેમ જેમ ધંધો આગળ વિકસતો ગયો એમ એમ પૈસાની પણ જરૂર પડતી બરાબર એટલે ગામમાંથી એવી રીતના સમથિંગ દસ લાખ પંદર લાખ એવી રીતના ગોતીને ધંધામાં નાખીને પછી એનું વ્યાજ ભરીને આવી રીતનું ધીમે 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 સ્ટ્રગલ કરતા ગયા શરૂઆતના પાંચ સાત વર્ષ એવા હતા કે ધંધામાં પૈસાની જરૂર પડતી વધારે એટલે જેટલે ગામમાં અમે પૈસા ટૂંકમાં ઉઘરાણી જેટલી હોય એટલા જ અમે ગામને ચૂકવવાના હોય બરાબર બરાબર એટલે પહેલાં થોડુંક ડેબિટ મળતું ક્રેડિટ હતી અને પણ એક વસ્તુ અમે ક્યારેય ચૂક્યા નથી કે ભાઈ ગામને જે વાળા લોકોને જેને પૈસા આપવાના છે એનો ટાઈમ ક્યારેય ચૂકતા નથી વ્યાજે લઈને પણ એ લોકોને દઈ દીધા એના હિસાબે એક ગુડવિલ ઊભી થઈ અને ગુડવિલના હિસાબે ગમે ત્યારે ગમે એટલો માલ જોતો હોય ને પછી મળી જતો એમ આ બાવીસ વર્ષની જર્ની અંદર કેટલા તમારા ડાઉનફોલ આવ્યા મતલબ કેટલી વાર બિઝનેસ આપણો નીચે ગયો અને એવી સિચ્યુએશનને તમે કઈ રીતે હેન્ડલ કરી શકો ડાઉનફોલમાં તો આમ જોઈએ ને તો પેલા ત્રણ પાર્ટનર હતા પછી ત્રણ વર્ષ પછી બે થયા પછી બે માંથી પછી એક થયા પછી થોડુંક બધાને એમ હતું કે ભાઈ હવે એક સિંગલ છીએ તો ચાલશે કે કેમ શું કાંઈ પણ ભગવાનની કૃપા કે બધું એમ કહેવાય ને કે શું વ્યવસ્થિત બધું ગોઠવાઈ ગયું અને ધીમે ધીમે સ્ટ્રગલ કરતાં કરતાં આગળ વહી એમ પછી જે તે સમયે હું સ્વાધ્ય કાર્ય સાથે જોડાયેલો છું અને પહેલેથી જે વાતો નક્કી કરી છે તે જીવનમાં હર હંમેશ ટકે એવો મારો એમ કે પ્રયત્ન છે એમ સ્વાધ્ય કાર્યમાં જવાનું નક્કી હતું કે ભાઈ જવું છે ભક્તિ ફેરી આવ્યું એટલે સાત દિવસ યુનિટ મૂકીને જવાનું થાય હવે તો સિંગલ જ હતા તો એવા સમયે અમારા એક રિલેટિવ છે એને કીધું ભાઈ તમે આવો યુનિટ ખોલજો બંધ કરજો અને બાકીનું જે ઓફિસિયલીને આ તે અમુક ટકા સ્ટાફ એ અમારો બધો ગોઠવાઈ ગયેલો હતો તો એ આવતા જોતા ને ખોલતા ને બંધ કરતા ને એવી રીતનું બધું હતું પણ મૂકીને ગયા પછી પણ પછી એક વસ્તુ નક્કી થઈ કે ભાઈ કાંઈક સિસ્ટમ એવી વ્યવસ્થિત હોય તો આપણે ન હોય તો પણ ચાલે એમ બરાબર એટલે ભગવાને આવી થોડા સિસ્ટમ પણ એમ કે ગોઠવી દીધી અને ચાલે છે પછી ધીમે 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 આ બધું કરતાં 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 છેલ્લા એમ કહેવાય ને કે પાંચ વર્ષ આ જે ડાઉનની વાત લઈએ તો છેલ્લા ચાર પાંચ વર્ષથી અમારું ટર્નઓવર છે તે ઇક્વલ છે એટલે ધંધાની દ્રષ્ટિએ આમ જોઈએ તો એ ડાઉન પીરિયડ જ ગણાય બરાબર છે બરાબર સરખો છે હા ખરેખર જાજુ ન વધે તો કઈ નહીં પણ દર મે દર વર્ષે પચીસ ટકા મારી દ્રષ્ટિ અપ થવું જોઈએ કે આ ભાઈ આ વર્ષે દાખલા તરીકે તમારું પાંચ કરોડ છે તો સવા કરોડ થવું જોઈએ સાચી વાત છે બીજા વર્ષે સવા છે તો સાડા સાત આઠ થવું જોઈએ પણ એ છેલ્લા પાંચ વર્ષથી આ ટૂંકમાં નહોતું થતું એટલે મને એમ થયું કે અરે આરું હજી કાંઈક એને ખૂટે છે એટલે એના માટે થઈને પછી તમારો કોન્ટેક થયો કે ભાઈ હવે આગળ કઈ રીતના એવા એક્શન લઈએ કે જેથી કરીને જે આ જે કડી છે બરાબર જે ટર્નઓવર છે તે આપણું લસ નથી થતું એના માટે કેવા એક્શન લઈએ એના માટે કોન્ટેક તમારો કરેલો પછી તો મારો હવે આગળનો સવાલ એ જ છે કે આ બધા સફરની અંદર તમારી ગુરુકુલ જોડેની જર્ની કઈ રીતે સ્ટાર્ટ થઈ અને ગુરુકુળનો કોન્ટેક તમને કઈ રીતે થયો ગુરુકુળમાં એક મારા મિત્ર છે બરાબર એને થોડી ઘણી મને વાત કરેલી બાકી તમારે અહીંયાથી પણ મને ફોન આવેલો પછી જે તે સમયે ગોલ્ડ જ્વેલરી કરીને ઓલા હોલમાં હતું તો કે ભાઈ તમે આવજો ઓફ છે તમે જુઓ જાણો સારું લાગે તો પછી આગળ આગળ વધશું એ જોયું જોયા પછી મને એમ લીધું કે ના ઠીક છે પછી તમારો કોન્ટેક થયો અને પછી એકાબીજા આગળ વહીતા કે ભાઈ અમે આવી આવી હે આવી સર્વિસ અમે માર્કેટિંગ છે ક્વોલિટી મેન્ટેન છે યુનિટને લઈને માણસોને ટ્રેનને લઈને સર્વિસ અમે આપીએ છીએ જો આ રીતની તમારી ગણતરી હોય તો પછી પછી આપણે 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 આગળ આગળ વધીએ અને અને વચ્ચે શરૂઆત શરૂઆત થઈ થઈ ઓકે સૌથી પહેલા પાર્ટમાં આપણે એ ડિસ્કશન કરવાના રહેશે કે રિસન્ટલી જ અમના તમે એલડીપી પ્રોગ્રામ જે છે એના ત્રણ બેચ આપણે પૂરા થયા છે તો સૌથી પહેલી ડિસ્કશન આપણે એને લઈને કરશું પછી આપણે સેકન્ડ ચર્ચા આપણી કન્સલ્ટિંગને લઈને કરશું એલડીપી પ્રોગ્રામ તમારા માટે કેવો રહ્યો અને એલડીપી પ્રોગ્રામ તમારા માટે શું કહી શકો તમે શું એક્સપિરિયન્સ છે તમારો એલડીપીને લઈને લઈને જોઈએ તો એક તો આપણે એમ કહેવાય ને કે જે નૂન્યતા કે ભાઈ આપણે આટલું જ કરી શકીએ આટલું જ થઈ શકીએ એ એક તો પહેલા નંબરે દૂર થઈ છે કે ભાઈ આપણે આયોજનબદ્ધ ઘણું બધું આગળ કરી શકીએ છીએ આ એક મુખ્ય મને સૌથી વધારે ટોપિક ટૂંકમાં લાગ્યું એમ આખર માણસની જનરલી શું હોય છે કે ભાઈ અમુક ટકા સેટ થઈ જાય પછી એની રીતે એની ટૂંકમાં ઓલી ન્યૂન્યતા બાંધી લે હવે આપણે બીજી કાંઈ જરૂરિયાત છે નહીં અને આપણું જે હાલે છે તે બરાબર હાલે આપણે કાંઈ તકલીફ નથી ને પ્રોબ્લેમ નથી બરાબર અને આઠથી આઠ રેગ્યુલર કામ કર્યા રાખતા હોઈએ છીએ અને એ એમનું મેનું પછી ગાડું છે એ ગબડાવવા રાખતા હોય છે પણ એ જ સમયમાં એથી ઓછા સમયમાં સારામાં સારું એમ કહેવાય ને કે યુનિટ સારામાં સારું સેલિંગ સારામાં સારું માર્કેટિંગ કઈ રીતનું વ્યવસ્થિત એની ગોઠવણી કરવી બરાબર એના માટેના બધા વ્યવસ્થિત એમ કહેવાય ને કે પોઈન્ટ એમાં જાણવા મળ્યા ઓકે તો જેટલા પણ લોકો એલડીપી પ્રોગ્રામની અંદર આજે કહેવાય ને કે જોડાવા માંગતા હોય યા જેટલા પણ લોકો તમારા ખ્યાલમાં એવું લાગતો હોય કે જેને એલડીપી પ્રોગ્રામ કરવો જોઈએ તો તમે એમને રેકમેન્ડ કરો કે આ એલડીપી પ્રોગ્રામ હર એક બિઝનેસમેને કેમ કરવો જોઈએ તમારા ઘણી વાત એવી હોય છે કે બધી આપણે ખબર હોતી નથી બરાબર છે આપણે અમુક આપણી દુનિયા ફિક્સ હોય છે કે ભાઈ અમુક ટકા કામ અમુક ટકા આપણું જે કાંઈ વ્યવહારિક કામ અથવા તો બહારી કામ બરાબર છે એટલામાં આમાં જ આપણે ટૂંકમાં એમ કે ચક્કર લગાવતા હોઈએ છીએ રૂટીન આપણું ફિક્સ હોય છે એમ પણ એલડીપીને લઈને જ્યારે વાત જોઈ બરાબર છે ત્યારે સવિશેષ નવું નવું એમાં ઘણું બધું આપણે જાણવા મળે છે પછી પ્રેક્ટિકલ તમે પણ અપાવો છો થિયરીના બારામાં પણ અપાવો છો અને જ્યાં જ્યાં જે મૂંઝવણ હોય તે મૂંઝવણનું સોલ્યુશન કરવાનો તમે પ્રયત્ન કરો છો આવું બધું ટૂંકમાં જાણવા મળ્યું તો બીજા જેટલા પણ લોકો આપણે આ વિડીયોને જોઈ રહેલા છે તો હું એવી ઈચ્છા રાખું કે એમને તમે શું રેકમેન્ડ કરવા માંગશો કે એલડીપી પ્રોગ્રામ હરેક બિઝનેસમેને કેમ કરવો જોઈએ એલડીપી પ્રોગ્રામમાં અન્ય જે બધા મેન્યુફેક્ચર છે બરાબર છે એને મારી દૃષ્ટિએ તો કરવો જ જોઈએ શા માટે તો કે બિઝનેસને લઈને એક સચોટ માહિતી આપણે એમ કે મળે છે બીજા નંબરમાં માહિતીની સાથે સાથે પૂરેપૂરું માર્ગદર્શન અને સાથે સાથે પ્રેક્ટિકલ સપોર્ટ બરાબર એ પણ એમ કે જોવા આપણે મળે છે જેથી કરીને આપણી ક્ષતિઓ ક્યાં છે પછી માર્કેટિંગને લઈને હોય કે યુનિટને લઈને હોય કે પ્રોડક્શનને લઈને હોય કે પછી પ્રોડક્ટને લઈને હોય તો આવી બધી બાબતો છે તે આપણે એમ કહેવાય ને કે જે ક્ષતિઓ આપણી છે તે એમ કે એમાં જોવા મળે કે ભાઈ આ વસ્તુ ખરેખર આપણી અંદર હજી આટલી ખૂટે છે આ વસ્તુ આપણે આપણા જીવનમાં હજી સરપ્લસ કરવી જોઈએ એમ ઘણા બિઝનેસમેન લોકોને જયારે અમે મળતા હોય તો ઘણા બધા બિઝનેસમેન અમને સવાલ કરતા હોય કે સર આ ટ્રેનિંગની જરૂર શું કામ છે અને ટ્રેનિંગ પાછળ અમારે શું કામ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ આ તો અમારો ખર્ચો છે તો એમને તમે શું કહેવા માંગો સર કે એલડીબી પ્રોગ્રામની ફીસ જે છે ત્રીસ હજાર પ્લસ જીએસટી આપણે લેતા હોઈએ તો એ લોકોના માટે ખર્ચો છે યા લોકોના માટે ઇન્વેસ્ટમેન્ટ છે તમારું શું કહેવું છે ખરેખર ઇન્વેસ્ટમેન્ટ છે ખર્ચો નથી કારણ કે જે વસ્તુ આપણી પહોંચની બહાર છે આપણી જાણની બહાર છે બરાબર છે તે વસ્તુ એમ કહેવાય ને કે એલડીપીમાં આપણે જણાવવામાં આવે છે અને શીખવવામાં આવે છે બરાબર ત્રણ પ્રોગ્રામ આપણે એલડીપીના કર્યા લીડરશીપ મેનેજમેન્ટ ટીમ મેનેજમેન્ટ અને બિઝનેસ મેનેજમેન્ટ તો આ ત્રણે ત્રણમાં કઈ એક એક વસ્તુ તમે શીખા તમારા માટે શું લર્નિંગ રહ્યું એક તો લીડરની વાત લઈએ તો કે લીડર છે તે ખરેખર ટીમને કઈ રીતનું ટૂંકમાં મેનેજ કરવી બરાબર કઈ રીતની એને આગળ કામ સોંપવા કઈ રીતના એને કામ કર્યા પછી એનું વર્કઆઉટ શું છે આ તે બધું જોવું પોતાના જીવનમાં ડેમો કરીને ટીમને માર્ગદર્શન આપવું બરાબર ટૂંકમાં લીડર પ્રેક્ટિકલ કર પ્રેક્ટિકલ કરીને બતાવવું અને એને આ રીતનું આમ થાય જેથી કરીને ઘણીવાર શું થાય કે ભાઈ કામ તો બધા કરતા જ હોય પણ પ્રોપર એની ઓલી માહિતી કે ગાઈડલાઈન ન હોય એટલે એનું પરિણામ ન આવતું હોય એમ પણ લીડર છે તે એ પોતાના જીવનમાં એ રીતનું કરીને બતાવે અને પછી આગળ એમ કે ફોલો કરાવે સેકન્ડ ટીમ મેનેજમેન્ટ એમાંથી આપણે શું શીખાશું ટીમ મેનેજમેન્ટમાં જોઈએ તો એમાં આયોજનની બાબત આવે બરાબર છે કે આયોજન છે તે પરફેક્ટ કઈ રીતનું કરવું સવારમાં તો કે આપણે આપણા એચઆર છે બરાબર એની પાસે ટોટલી આખી આખી માહિતી હોય છે કે ભાઈ

કારીગર જેવો રોલ હતો બરાબર છે કે ભાઈ જે તે સેલેરી દાખલા તારીખે પંદર હજાર કે વીસ હજાર કે ત્રીસ હજાર બરાબર એ એટલામાં જ ટૂંકમાં એમ કહેવાય ને કે આપણું આખે ખોલું હતું એમ પણ બિઝનેસ મેનેજમેન્ટની વાત લઈએ તો ખરા અર્થમાં આ બધી છે એ માણસોની અલગ અલગ એમ કહેવાય ને કે સિસ્ટમ દ્વારા કામ કરાવવું અને આખે આખું નોટ રાઇટ કરી અને બધું ખાલી માહિતી નહીં પણ હેન્ડ રાઇટ આખે આખું વર્ક ટૂંકમાં કરી અને આગળ ટૂંકમાં એમ કહેવાય ને કે કરવું એમ દાખલા તરીકે અત્યાર સુધી આપણે વિચારતા હતા હું જ વિચારતો હતો કે ભાઈ ટાટા બિરલા છે ટાટા મોટી કંપની છે રિલાયન્સ મોટી કંપની છે તો એ લોકો તો ઘણો ટાઈમ સુધી એની ફેક્ટરી ઉપર આવતા નથી પણ આમ છતાંય ચાલે છે તો સારું એનું કેમ હાલતું હોય છે ને આપણે તો એક દી બેદી ન હોય તો થોડા જાજુ કાંઈકનું કાંઈક અટકતું હોય છે એમ એટલે એ જે એમ કહેવાય ને કે એક વસ્તુ એ બધી શીખવા આપણે એમ કે ભાઈ આપણા વગર પણ આપણી કંપની એ ચાલવી જોઈએ એના અગેન્સ્ટમાં તો કે આપણે નવી નવી વાત હે નવી નવી કંઈ આઈટમ છે નવું નવું કંઈ હે તે વિચારવું જોઈએ જે કન્સલ્ટિંગની સર આપણે શરૂઆત કરી અને તમે કહેતા હતા કે મને સિસ્ટમ મેનેજમેન્ટ આ બધી વસ્તુની જરૂર છે ને ત્યારે જ આપણો સંપર્ક થયો તો ગુરુકુલ સાથે જોડાઈને તમે કન્સલ્ટિંગ કેમ સ્ટાર્ટ કરી અને કન્સલ્ટિંગ છે શું તમારા હિસાબથી કન્સલ્ટિંગ એક વસ્તુ એવી છે કે પ્રોપર સિસ્ટમ પ્રોપર ટૂંકમાં એમ કહેવાય ને કે જે તે યુનિટનો ઢાંચો છે તે વ્યવસ્થિત કરવો એમ પછી એ માર્કેટિંગને લઈને હોય કે પછી યુનિટને લઈને હોય કે પછી જાહેરાતને લઈને હોય કે એક્સવાયજેડ આપણા યુનિટના જે જે કાંઈ એમ કહેવાય ને કે જેટલા ઓલા આપણા ઢાંચા હોય એને વ્યવસ્થિત કરવા પછી ઓફિસલી હોય માર્કેટિંગ હોય કે મેનેજર હોય કે પછી યુનિટના જે માણસોને ટ્રેન કરવાની હોય તો એ બાબતોમાં બધી જગ્યાએ જ્યાં જ્યાં ત્રુટી હોય તે ત્રુટીઓને દૂર કરવાનો માણસોને ગાઈડલાઈન આપીને એને હેન્ડલ કરવાનું અને વ્યવસ્થિત સિસ્ટમ બેસાડવાનો એમ કે પ્રયત્ન કરીએ છીએ કરો છો તમે કન્સલ્ટિંગની પ્રોસેસમાં જેટલી પણ મિટિંગ અત્યાર સુધી આપણી રહી મેડમ જોડે રહી યા ટીમ જોડે જેટલી પણ રહી તો હર એક મિટિંગની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે કામ કરતા ગયા તમારા કોર્ટે શરૂઆતમાં તમે લોકોએ આવીને જોયું કે આ લોકો કઈ રીતનું કામ કરે છે હું કાંઈ બરાબર છે એક કામનું એનાલિસિસ તમે કર્યું એનાલિસિસ કરીને પછી એનું વર્કઆઉટ કરીને પછી તમે જોયું કે ભાઈ આમાં કેવી કેવી જગ્યાએ ક્યાં ક્યાં ક્ષતિઓ આવે છે એની તમે માહિતી આપવાનો રિપોર્ટ તૈયાર કર્યો રિપોર્ટ તૈયાર કર્યો રિપોર્ટ તૈયાર કર્યા પછી એ રિપોર્ટ છે એ જ પાસો યુનિટના માણસોની અંદર ટીમની અંદર કઈ રીતનો ટૂંકમાં વ્યવસ્થિત થાય એનો એક પ્રયત્ન કરી રહ્યો ત્યાર પછી આપણે ફર્સ્ટ સ્ટેપ જે લીધો આપણો તે છે આપણું વિઝન મિશન બનાવવાનું લઈને તો વિઝન મિશન જ્યારે આપણે બનાવતા હતા ત્યારે તમારા માઇન્ડમાં શું ફિલિંગ હતું વિઝન મિશન બનાવવાની વાત લઈએ ને તો જે તે સમયે અમારી ફેક્ટરીનું છેલ્લા ચાર પાંચ વર્ષથી આ વાત થઈ કે ભાઈ ઇક્વલ પાંચ કરોડે સમથિંગ ઊભું છે એટલે મારો ગોલ તો એવો હતો કે ભાઈ પાંચ વરા દસ થવા જોઈએ આ લોકો આટલું કરાવી દે તો આપણા પૈસા હે વસૂલ એમ પછી આ જે બધું જોયું જાણ્યું અલગ અલગ લોકોને બધાને મળ્યા તો એમ થયું કે ક્ષમતા તો આપણી અંદર ઘણી બધી છે ખાલી એમ કહેવાય ને કે આપણા પરફેક્ટ આયોજન અને માનસિક ન્યૂન્યતાના હિસાબે આપણે ક્યારેય ગોલ જ એવો મોટો છે ને નક્કી કરતા નથી એમ જે ખરેખર ગુરુકુલમ દ્વારા એક જાણવા મળ્યું કે ભાઈ આપણા જે કાંઈ લેવલના લોકો બીજા અન્ય છે બરાબર એ લોકો સોચ મોટી રાખે એમ પાંચસો કરોડે પહોંચશું બરાબર છે પાંચસો કરોડનું કરશું ક્ષમતાની દ્રષ્ટિએ જોઈએ તો બે ની ઇક્વલ છે એટલે આપણી સો છે એ કેવી હતી તો કે નાની હતી એ સો છે ને ખરેખર માણસની મોટી હોવી જોઈએ એવા પ્રયત્ન પણ એના મોટા હોવા જોઈએ આ એક મને સરપ્લસ જોવા મળ્યું તો શું છે આપણું વિઝન મિશન ગોલ સર અહીંયા વિઝન મિશન આપણું લાગેલું છે એક્સપ્લેન જે તે સમયે મેં નક્કી વાત કરી દસની મારી ગણતરી હતી પણ તમારી ટીમ મેળ્યા પછી તો કે અમારું વિઝન અગિયાર એપ્રિલ બે હજાર અઠ્યાવીસ પહેલા ત્રીસ કરોડનું ટર્ન ઓવર કરતી ઓટોમેટિક વર્કિંગ પ્લાન સાથેની પ્રાઇવેટ લિમિટેડ કંપની અમે બનાવીશું આ થયું અમારું વિઝન બરાબર પછી મિશન છે તે અમે દરેક ગ્રાહકને બેસ્ટ ક્વોલિટી અને સારામાં સારી પ્રોડક્ટ છે આપીશું આ પણ એની સાથે જ એટલો જ અમે પ્રયત્ન કરીશું ગોલ બરાબર એ અમારો થયો ગોલ એટલે મિશન અને હવે આગળ પછી અમારો ગોલ હવે આજે જે અમારી પાસે યુનિટ છે પછી આગળ ધીમે ધીમે વધવું હોય બરાબર મોટું ડેવલપમેન્ટ કરવું હોય તો એના માટે જગ્યા પણ એ પ્રમાણમાં જોઈએ તો એના માટે થઈને એ અમારું નક્કી એ રીતનું થયું કે ભાઈ આ જે અત્યારે પાંચસો વારમાં જગ્યા જે અમારું યુનિટ છે આગળ જતા ત્રીસથી પાંત્રીસ કરોડ એ અમે નક્કી કરેલી વાત છે આવતા પાંચ વર્ષમાં પહોંચવા માટે તો એના માટે જગ્યા પણ મોટી જોશે તો એના માટે અમે અમારા બિઝનેસનું માર્કેટ પૂરા દેશમાં ફેલાવીશું પચાસ પ્રોફેશનલ ટીમ મેમ્બર સાથે ત્રણ હજાર વારની જગ્યામાં એમ કે નવ યુનિટનું એમ કે પ્લાન કરીશું વેલ્યુસ એન્ડ બિલ્યુઝ સર આપણે ઝડપી સર્વિસ અને ક્વોલિટી પ્રોડક્ટ અને ટ્રસ્ટ અને લોયલ્ટી અને બહુ સરસ છે આપણે ટેગલાઇન ટેગલાઇન આપણે એક વાર શેર કરીએ અમારી જે ટેગ છે તે કિસ્સાનો કા સ્ટાર ગોલ્ડ સ્ટાર ગ્રેટ સો આ થઈ આપણી વિઝન મિશનને લઈને ચર્ચા તો વિઝન મિશનની કમ્પ્લીટ થયા પછી આપણે સેકન્ડ પાર્ટમાં આપણે આગળ વધી રહ્યા અને આપણે ઓર્ગેનાઇઝેશનનું માળખું બનાવ્યું તો એ તમારા માટે કેવું રહ્યું કારણ કે જ્યારે આપણે જોડાયેલા ત્યારે અનઓર્ગેનાઇઝ હતું તો હવે એનું આપણે એક ઢાંચું બનાવ્યું એક સ્ટ્રકચર બનાવ્યું તો એના વિશે થોડીક ઇન્ફોર્મેશન તમે આપી શકો ઢાંચો ગુરુકુલમ ટીમની સાથે અમને રહીને કમ્પ્લીટ ઢાંચો તે બેસાડવાનો એને પ્રયત્ન કર્યો છે અને એ હવે ધીમે ધીમે અમારા યુનિટમાં અમે એનું ઇમ્પ્રુવ ટૂંકમાં કરતા જઈએ છીએ અને સિસ્ટમેટિક આખે આખી વ્યવસ્થિત સાયકલ થાય એવો અમારો ટૂંકમાં પ્રયત્ન છે એમાં અમુક ટકા અમે ટૂંકમાં એ સિસ્ટમ છે તે યુનિટમાં બેસાડી દીધી અમુક ટકા હજી બાકી છે ધીમે ધીમે ટૂંકમાં બધું ગોઠવાતું જાય છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને લઈને થોડીક ચર્ચા કરો કે કઈ રીતના રૂલ્સ આપણા ત્યાં બન્યા છે જે પહેલાં નહીં હતા રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં ટાઈમ ટુ ટાઈમ આવવું કોઈ પણ બાબત છે તેને પૂરી સમજવી સવારે જ નક્કી હોવું જોઈએ કે ભાઈ આ કામ છે તે દિવસભર કરવાનું છે અને સાંજે તે કામ કેટલું કમ્પ્લીટ થયું તેનું પાછું એમ કે રિપોર્ટિંગ પણ કરવાનું છે પછી રજાની વાત લઈએ તો રજા છે તે લેતા પહેલાં અગાઉ જાણ કરવી મોબાઈલનો ઉપયોગ છે તે ચાલુ કામ દરમિયાન ન કરવો ત્યાર પછી આપણે ટુ ડુ લિસ્ટ બનાવવાનું સ્ટાર્ટ કર્યું અને એનો ગ્રુપ એક બનાવવાનું સ્ટાર્ટ કર્યું તો પહેલાં કેવું જર્ની હતું ને ડુ લિસ્ટ બનાવ્યા પછી આપણને શું ફાયદો થયો ટુડુ લિસ્ટમાં હર કોઈ વ્યક્તિ એના કામનું ટૂંકમાં આખે આખું લિસ્ટ તૈયાર કરવાનું હોય છે તો એવા સમયે સાંજે શું થયું એ પેલા મને ખબર નહોતી હું બાર હોય કે પછી અહીંયા હોય સાંજે આઠ વાગ્યા એટલે કામ પૂરું થઈ ગયું આ તાળું મારીને ઘરે ભાઈ ગયા એમ પણ ટુ ડુ લિસ્ટથી એક ગમે ત્યારે તમે જોઈ શકો કે ભાઈ આ વ્યક્તિ આ આટલું કામ કર્યું છે પછી એના વીકનું પણ એનાલિસિસ આપણે કરી શકીએ કે ભાઈ આખા વીક દરમિયાન એને આવું આવું કામ કર્યું છે ખરેખર એને મેજર જે વસ્તુ આપેલી છે પ્રોપર થાય છે કે નથી થતી એ વસ્તુ પણ આપણે ચેક કરી શકીએ જેડી કેઆરએ બનાવવાથી આપણને શું લાભ થાય છે સર અને શું છે જેડી કેઆરએ મતલબ એ થોડું જોબ ડિસ્ક્રિપ્શન અને કેઆરએ કી રીતે જે આપણે બનાવી રહેલા છે એનાથી જોબ ડિસ્ક્રિપ્શનથી ફાયદો એ થાય કે જે તે વ્યક્તિને સવારે નક્કી હોય કે ભાઈ મારે આટલું આટલું કરવાનું છે કામકાજ કામ વેચાઈ જાય હા એટલે કામ વેચાઈ જાય બીજા નંબરમાં જે તે વ્યક્તિ સુધી એને નક્કી થઈ ગયું કે ભાઈ મારે આ વસ્તુ સાંજ સુધીમાં કમ્પ્લીટ કરવાની છે બરાબર છે એટલે એ એક શું થાય કે ટાઈમ એનો મિસમિસ ન થાય બીજા નંબરમાં એને નક્કી થઈ ગયું મારે આટલું આ બધી વસ્તુ કરવાની છે એટલે એને આડાવરું ટૂંકમાં જવાનો ચાન્સીસ રીએ નહીં ઓકે અને બીજા નંબરમાં આખે આખું ગમે ત્યારે ગમે એ વસ્તુના ડેટા ક્યુ કામ કર્યું બરાબર એ આપણી પાસે તો આવ્યા પછી અને સિસ્ટમ નહીં હતી એ પહેલા આ બંનેમાં શું તફાવત અમને આપણે ફીલ કરી રહેલા છે સિસ્ટમ વગર તો જ્યારે આપણી કાંઈ જે એમ કેવાય કે નોલેજ હતું એ પ્રમાણે ચલાવતા હતા બરાબર છે એટલે જે કંઈ સિસ્ટમ નહોતી ત્યારે આપણી સિસ્ટમ હતી એમ તો એમાં શું ક્વોલિટી બીજા નંબરમાં અમારા માટે સૌથી મોટો પ્રશ્ન હતો માર્કેટિંગ બરાબર એટલે માર્કેટિંગ એ આપણે જોતા હતા મેનેજ એ આપણે જ કરતા હતા યુનિટે આપણે જ જોતા હતા પણ હવે એની જગ્યાએ બધી જગ્યાએ પ્રોપર એના એમ કહેવાય કે જવાબદાર માણસો છે તે રાખવાનું એમ કે નક્કી થયું બધું સરસ હવે જેટલા પણ લોકો આપણને જોઈ રહેલા છે એને આપણે હવે સલાહ આપીએ કે એમને બધાને કન્સલ્ટિંગ કેમ લેવી જોઈએ જે નાના વેપારી છે જેનો ટર્નઓવર આજે નાનો છે પણ ભવિષ્ય એને કંઈક મોટું કરવું છે એ બધા માટે તમે શું સલાહ આપવા માગો જેને ખરેખર બિઝનેસ જ કરવો જોઈએ અને જીવને જીવનમાં એમ કે ભાઈ કાંઈક મારે આગળ વધવું છે તો એને મારી દ્રષ્ટિએ ગુરુકુલમ છે તે જોઈન્ટ કરવું જોઈએ અને એ લોકો જો ગુરુકુલ જોડે જોડાય છે તો એનાથી એમને શું લાભ થાય સર ખરેખર આમ જોઈએ તો ઘણો બધો લાભ થાય એક તો ઓલી કહેવત છે ને કે ભાઈ ઓલું ગાડા નીચે કુતરું આવેલું જતું હોય અને જીભ બહાર કરીને હાલતું હોય બરાબર એટલે એને એમ થાય કે ગાડું હે હું જ ખેંચે જાઉં છું પણ હકીકતમાં બળદ ખેંચતા હોઈએ છીએ એમ દિવસ દરમિયાન બધું એ આપણે ભારણ લઈને બધું ફરતા હોય ને હાજ થાય ત્યાં થાકી જાય બરાબર પછી એમ થાય બહુ થઈ ગયું બહુ થઈ ગયું પણ સિસ્ટમ હોય વ્યવસ્થિત અને સિસ્ટમને ફોલો કરતા હોય તો યુનિટનો પણ એમ કે વિકાસ થાય અને આપણી એમ કહેવાય ને કે આપણું પણ જીવન કાંઈક છે એવું લાગે એમ આપણે આપણી લાઈફને બેલેન્સ કરી શકીએ બેલેન્સ કરી શકીએ બરાબર સો થેન્ક યુ સો મચ કે સર તમે તમારો કિંમતી ટાઈમ અહીંયા આપો અને ઘણી બધી ચર્ચા આપણે કરી હવે થોડીક ચર્ચા કરવાની છે આપણે ગોલ્ડસ્ટારને લઈને કે આપણી કંપની અમને કઈ રીતનું ડેવલપમેન્ટ કરી રહેલી છે કયા કયા એરિયામાં આપણે અવેલેબલ છે કેટલા લેવલે આપણે આપણું ડેવલપમેન્ટ કરી દીધેલું છે અને ભવિષ્યમાં હવે આપણે શું પ્લાન લઈને આવી રહેલા છે એની થોડીક માહિતી આપણે આપીએ અત્યારે અમે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર આ ત્રણ સ્ટેટ કરીએ છીએ અત્યાર સુધીમાં માર્કેટ અમે ટાઈમ મળે તો કરતા હતા બરાબર પણ હવે નક્કી એવું કર્યું છે કે માર્કેટમાં સ્પેશિયલ બે માણસો છે બરાબર તે સતત ફરતા હોય એવો પ્રયત્ન રહેવો જોઈએ બીજું એ કે જાહેરાતના લઈને અમુક ટકા અમે કરતા હતા પણ હવે જાહેરાત છે તે પણ વ્યવસ્થિત પ્રોપર થવી જોઈએ ભાઈ અમુક ટકા માર્કેટિંગ અમુક ટકા જાહેરાત માટે આ એનું ફિક્સ બજેટ ટૂંકમાં નીકળવું જોઈએ અને આગળ જતા હવે ત્રણ સ્ટેટમાંથી ચાર પાંચ છ સાત સ્ટેટ આપણા દેશ લેવલે કઈ રીતના આગળ વધીએ તે અમારો એજન્ડા છે ઓકે તો ભવિષ્યની અંદર ગુરુકુલથી શું અપેક્ષા છે સર તમારી ગુરુકુલ તમને કઈ કઈ વસ્તુ કમ્પ્લીટ કરીને આપે ભવિષ્યમાં એવું લાગે કે ભાઈ આજે જે અમે જે નક્કી કરેલો ગોલ હે વિઝન હે મિશન છે બરાબર છે તેમાં ક્યાંય એમ લાગે કે આમાં કંઈક ત્રુટી લાગે છે આમાં કંઈક અમને અટકતું એવું લાગે છે ત્યારે ખરેખર એમ લાગે કે ગુરુકુલમનો કોન્ટેક કરવો જોઈએ તો એક વાર તો આપણે જોડાયેલા છે અને ઘણા બધા લોકો હવે બીજી ત્રીજી ચોથી પાંચમી વાર જોડાઈ રહેલા છે તો આપણી ગુરુકુલ જોડે કેટલા સમયની જર્ની આપણે પ્લાન કરીને વિચારી રહેલા છે આપણા માઇન્ડમાં હાલ તો પહેલું આપણું આ છે બરાબર છે એ કીધું જોઈન્ટ કરીએ એ કમ્પ્લીટ કરીએ પછી આગળ જતા હવે આગળ કેવા કેવા ચેલેન્જીસ કેવા કેવા પડકારો આવે બરાબર એને જોઈને આગળ ડિપેન્ડ કરશું કે હવે આગળ શું કરવું એમ ડેફિનેટલી અને ગુરુકુલનો પોતાનું એક વિઝન છે કે ગુરુકુલ આવનારા સમયની અંદર પાંચ હજાર કંપનીઓને લઈને એને પાંચસો કરોડની ઉપર લઈ જવા માંગે છે તો એમાંની એક કંપની આપણી આ છે જે વિચારીને આજે આપણે અહીંયા આવેલા છે અને ડેફિનેટલી આવનારા સમયની અંદર સરના જે પણ કંઈ ગોલ છે જે પણ કંઈ ડ્રીમ છે એ બધા જ પૂરા કરવામાં ગુરુકુલ જે છે તેમની સાથે રહેશે સો થેન્ક યુ સો મચ સર કે તમારો ટાઈમ અહીંયા તમે આપ્યો અને બહુ સરસ મજાની આપણે અહીંયા ડિસ્કશન કરી અને આ સાથ જે છે તે આપણો બરકરાર રહેશે ગ્રોથ પાર્ટનર તરીકે આપણે આગળ વધશું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સર